नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस सब्जेक्ट बायोलॉजी लेक्चर 5 आजनो आपणे जे टॉपिक भणवानो छे ए छे प्रतिकारकता एटले के इम्युनिटी। प्रतिकारकता अथवा तो इम्युनिटी कोने कहेवाय? तो विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि आपणे रोजबरोजना जीवनमां घणा एवा रोगकारक सूक्ष्म जीवाणुओ छे एना संपर्कमां छे आपणे आवता होईए, પણ ક્યારે આપણે એવું વિચાર્યું છે કે જે આપણા સંપર્કમાં આવતા રોગકારકો છે એ તમામ રોગકારકો આપણને રોગ શા માટે નથી ફેલાવી શકતા? તો આનું કારણ એ છે કે આપણા શરીરનું જે પ્રતિકારક તંત્ર છે એ આવા રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ કે જે આપણી અજાણતા આપણા સંપર્કમાં આવ્યા છે અથવા તો આપણા શરીરની અંદર દાખલ થઈ ગયા છે એનો નાશ છે એ કરશે। એટલે જે ઇમ્યુનિટી પાવર છે, આપણી પ્રતિકારક શક્તિ, રોગપ્રતિકારક શક્તિ છે, એ આવા રોગકારક સૂક્ષ્મ જીવાણુઓથી સંક્રમિત થતા આપણને છે એ બસાવે છે। તો આના ઉપરથી આપણે પ્રતિકારકતાની વ્યાખ્યા આપવી હોય તો આ રીતના આપી શકીએ કે પ્રતિકારકતા કોને કહેવાય? સમજો, પ્રતિકારકતા એટલે શું? તો કહેવાનું, પ્રતિકારક તંત્રના કારણે રોગકારકો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહે છે। શું થાય છે કે પ્રતિકારક તંત્રના કારણે રોગકારકો સામે, એટલે કે આપણા શરીરની અંદર જે સૂક્ષ્મ જીવો રોગ ફેલાવે છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, કૃમિ છે, પ્રજીવ છે, આવા રોગકારકો સામે લડવાની જે યજમાનની ક્ષમતા હોય એને પ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી તરીકે છે એ ઓળખવામાં આવે। હવે આ જે પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા બે પ્રકારની હોઈ શકે। એક જન્મજાત પ્રતિકારકતા, બીજું છે ઉપાર્જિત પ્રતિકારકતા। પ્રતિકારકતા બે પ્રકારની હોય, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા। પ્રતિકારકતા કોને કહેવાય એ આપણે અહીં વ્યાખ્યા દ્વારા સહી જોયું કે રોગકારક સૂક્ષ્મ જીવો હોય એનો નાશ કરવાની યજમાનની ક્ષમતા એ પ્રતિકારકતા સહી જોયું। હવે પહેલાં આપણે જોઈએ જન્મજાત પ્રતિકારકતા, કે જન્મજાત પ્રતિકારકતા છે એ બિનચોક્કસ નોન સ્પેસિફિક છે, એવું વાંક્ય પહેલું તમારું ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે જન્મજાત પ્રતિકારકતા એ બિનચોક્કસ એટલે કે નોન સ્પેસિફિક છે। હવે બિનચોક્કસ નોન સ્પેસિફિક પ્રતિકારકતા એટલે શું? કે જે જન્મજાત પ્રતિકારકતા છે એ કોઈ ચોક્કસ સૂક્ષ્મ જીવો સામે પ્રતિકાર નથી આપતી, જેમ કે ટાઇફોઇડ છે તો ટાઇફોઇડ સામે પ્રતિકાર આપશે, મેલેરિયા છે તો મેલેરિયા સામે પ્રતિકાર આપશે, બીજા અન્ય કોઈ રોગો છે એની સામે એટલે કોઈ ચોક્કસ જીવાણુ સામે અથવા તો ચોક્કસ રોગો સામે છે એ પ્રતિકાર આપશે ને, એટલા માટે એને બિનચોક્કસ નોન સ્પેસિફિક છે કીધું। પછી બીજું, આ જન્મજાત પ્રતિકારકતા છે આ પ્રતિકારકતા જન્મ સમયે હાજર હોય છે। અને બીજું, આ જે જન્મજાત પ્રતિકારકતા છે પ્રતિકારકતા એ શરીરમાં બાહ્યકારકો, મતલબ કે રોગકારકો, બાહ્યકારકોમાં આપણે જોઈએ કે પરજાત અથવા તેને કહેવાય પ્રતિજન અથવા તેને કહેવાય એન્ટીજન, કે જે રોગ ફેલાવે છે, પરજાત પ્રતિજન કે એન્ટીજન છે એનો પ્રવેશ અટકાવે છે, એટલે કે આપણા શરીરની અંદર છે એ આવા રોગકારકો છે એને દાખલ થવા દેશે નહીં। આ માટે
प्रत्यय विविध अवरोधो एटले के अंतरायो ये विकसित करशे। बीजू आज अवरोधों के अंतरायों विकसित करे एना आधार ही शरीर की अंदर रोगकारकों से एनु प्रवेश थवा देशे नहीं। तो आ कया कया अवरोधों के अंतरायों विकसित करे जो चार प्रकार अंतरायों से जन्मजात प्रतिकारकता अंदर से विकसित थे पैकी प्रथम अंतराय अवरोध से अपने जो शारीरिक अंतराय शारीरिक अंतराय जेने अपने कही फिजिकल बेरियर फिजिकल बेरियर शारीरिक अंतराय एटले शुं एमां जोईए कि आपणी त्वचा के मुख्य भौतिक अंतराय से जे सूक्ष्म जीवों शरीर में प्रवेश अटकावे से। तो सिंपल से के कोई पण रोग कारक बेक्टेरिया हो फूग हो प्रजीव हो अपने शरीर संपर्क में शरीर की अंदर दाखल नहीं थत शरीर की अंदर दाखल थत अटकावे कोण ताकि त्वचा त्वचा से आप आखा शरीर बाह्य आवरण रचे एना कारण कोईपण प्रकार एंटीजन से सीधू अपना शरीर की अंदर से दाखल थी सकत नहीं। बीजू एम उदाहरण आपेलू से कि श्वसन मार्ग जठर आंतरिय मार्ग मूत्रजनन मार्ग मार्ग ना अस्तर में आवेल आवेल अधिसद पेशी अधिसद पेशी श्लेष्म आवरण श्लेष्म आवरण शरीर में श्लेष्म आवरण शरीर में सूक्ष्म जीवों प्रवेश अटकावे एना कारण मानो कि श्वसन मार्ग मार्फते अथवा तो जठरांतरी मार्ग मार्फते अथवा तो मूत्रजनन मार्ग मार्फते अपना शरीर की अंदर कोई रोगकारक सूक्ष्म जीवाणुओं दाखल थे हो तो आ श्लेष्म स्तर श्लेष्म एटले कि सिकासयुक्त जो स्तर से एनी अंदर आवा सूक्ष्म जीवो रोगकारकों से फसाई जाए और एना कारण शरीर में से ई नुकसान पहुँचाड़ी सकता नहीं। तो आ पहेलो हतो शारीरिक अंतराय। एज रीतनो आपणे बीजो अंतराय जोईए बीजो अंतराय से देहधार्मिक अंतराय देहधार्मिक अंतराय एने कहेवाय फिजियोलॉजिकल बेरियर फिजियोलॉजिकल बेरियर रेडी एमां जठरमानुं अम्ल HCL मुखमन लाल रस अने जो जठरमन अम्ल जैसे हाइड्रोक्लोरिक एसिड अपने खबर से कि खोराक में आवेला आवेला सूक्ष्म जीवाणु नो नाश करे मुख मनु लाल रस तो लाल रस नी अंदर लाइसोजाइम हो लाइसोजाइम आ लाइसोजाइम हुं करशे के सूक्ष्म रोगकारको होय एनो नाश सही करशे अने आँख माना अश्रु आँख माना अश्रु से मानो कि कोई आँखनी अंदर कोई पदार्थ कोई घटक पीड़ो हो मच्छर से के कोई रसकण तो आपने खबर है कि आपोप आँख में आँसू से शुरू थी जाए एना कारण जे आ एंटीजन प्रतिजन से ये अपने आँख में दाखल थेलू से
એ આંસુના પ્રવાહની સાથે છે એ બહાર આવી જાય છે. તો આ થયા દેહધાર્મી અંતર. તેમાં જઠરમાં અમ્લ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, જે ખોરાકમાં આવેલા સૂક્ષ્મ જીવાણુનો નાશ કરી નાખે, મુખમાંની લાળ, લાળની અંદર લાઇસોઝાઇમ હોય એ પણ આવા રોગકારકોનો નાશ કરી નાખે, અને આંખમાંના એસો. પછીનો ત્રીજો જે અંતરાય છે એના વિશે આપણે જોઈએ, એ છે કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાય એટલે કે સેલ્યુલર બેરિયર. સેલ્યુલર બેરિયર કોષાંતરીય અંતરાયમાં જોઈએ કે એમાં રોગકારકો છે એને અટકાવવા માટે શું ક્રિયાવિધિ છે. પહેલું, રુધિરમાંના શ્વેત કણો WBC વ્હાઇટ બ્લડ સેલ, રુધિરમાંના શ્વેત કણ જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ, પોલી મોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ, જેને આપણે ટૂંકમાં PMNL તરીકે છે એ દર્શાવી શકીએ. પોલી મોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ એટલે કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ, જેમાં આવે તટસ્થ કણ. પેલી PMNL છે જોઈએ એના વિશે. પછી એ ઉપરાંત એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ, એક કેન્દ્રીય કણને શું કહેવાય, મોનોસાઇટ. આ ઉપરાંત લસિકા કોષોને પ્રકાર કે જે નૈસર્ગિક મારક કોષો, નૈસર્ગિક મારક કોષો ઉપરાંત બૃહદ કોષો જેને આપણે મેક્રોફેજ કહીએ, મેક્રોફેજનો મતલબ થશે ભક્ષક કોષો. બૃહદ કોષો મતલબ મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો, એ જીવાણુઓનું ભક્ષણ કરે છે. કમ્પ્લીટ. તો આ જો કોષાંતરીય અંતરાય એટલે કે સેલ્યુલર બેરિયર જોઈએ. એમાં રુધિરમાંના શ્વેતકણ જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ એને આપણે PMNL કહીએ, PMNL પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. તો પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ છે બહુરૂપી કેન્દ્રીય કણ એટલે કે એના કોષ કેન્દ્રની છે એ વિવિધતાના આધારે એના પ્રકાર પડે. ત્રણ પ્રકારના છે એ PMNL હોય, એસિડોફિલ્સ, બેઝોફિલ અને ન્યુટ્રોફિલ. ન્યુટ્રોફિલ એટલે શું થશે, તટસ્થ કણ. અને આપણે શ્વેતકણના પ્રકાર જોઈએ છે કે કણિકામય શ્વેતકણ અને કણિકાવિહીન. તો કણિકામય શ્વેતકણ હોય એમાં ત્રણ આવે, એસિડોફિલ, બેઝોફિલ અને ન્યુટ્રોફિલ. એટલે આ કોષો છે. આ ઉપરાંત એક કેન્દ્રીય કણ અને લસિકા કોષો. લસિકા કોષોની અંદર લિમ્ફોસાઇટ બે હોય, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. એમાંનું જે આ ટી લસિકા કોષ છે એ કોષાંતરી અંતરાયની અંદર છે એ ઉપયોગમાં છે આવે. આના પણ પ્રકારો પડશે, TH એટલે કે મદદ કરતા હેલ્પર, TK એટલે TKનો મતલબ થાય કિલર, કિલર એટલે કે નૈસર્ગિક મારક કોષો તરીકે છે એ વર્તે. જોયું ને આપણે કે લસિકા કોષોનો પ્રકાર છે નૈસર્ગિક મારક કોષો, ઉપરાંત જે ભક્ષક કોષો હોય એ આપણા શરીરની અંદર રુધિરની અંદર જો કોઈ રોગકારક સજીવ આવ્યું હોય તો એ રોગકારક સજીવોનો છે એ સામનો કરી નાખશે. તો યાદ રાખવાનું, શ્વેતકણ
श्वेत कण ની અંદર હું આપેલું છે બહુરૂપી કેન્દ્રીય કણ એટલે કે પોલીમોર્ફો ન્યુક્લિયર મ્યુકોસ એટલે એની અંદર એસિડોફિલ આવે બેઝોફિલ આવે તટસ્થ કણો આવે લસિકા કોષો છે તેમાં ટી લસિકા કોષો કે જે એક નૈસર્ગિક મારક કોષો તરીકે વર્તે એ અને ભક્ષક કોષો હશે એ આપણા શરીરની અંદર કોઈ રોગકારક સૂક્ષ્મ જીવાણુ આવ્યો હોય તો એનો નાશ છે એ કણને ત્રણ પ્રકાર હવે આપણે જોઈએ એનો અંતરાયનો ચોથો પ્રકાર ચોથા પ્રકારમાં આવશે કોષ રસીય અંતરાય કોષ રસીય અંતરાય બેરિયર તો કોષ રસીય અંતરાયમાં શું આવે કે જે વાયરસગ્રસ્ત કોષ હોય એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો છે એ સ્ત્રાવ કરે જે અન્ય બિનસેપી કોષ હોય છે એને વાયરસના સેપથી સી રક્ષણ આપશે જોઈએ કે વાયરસગ્રસ્ત કોષ એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે હવે આ ઇન્ટરફેરોન પ્રોટીનનો જે સ્ત્રાવ છે ઇન્ટરફેરોન શું કહે છે કે અન્ય બિનસેપી કોષો છે એના વાયરસના સંક્રમણથી છે એ રક્ષણ આપશે આ પ્રોટીન અન્ય બિનસેપી કોષોને વાયરસના ચેપથી રક્ષણ આપે છે સમજીએ માનો કે આ રીતના કોષો છે એમાંથી આ એક કોષ એવો છે કે જે વાયરસગ્રસ્ત છે આ કોષ કેવો છે વાયરસગ્રસ્ત એટલે સેપી છે એ કોષ કેવો છે સેપી બાકીના જે કોષ જોવા મળે છે એ કોષ કેવા છે બિનસેપી જ્યારે આ કોષ છે એ વાયરસગ્રસ્ત એટલે કે સેપગ્રસ્ત છો એટલે એમાંથી ઇન્ટરફેરોનનો છે એ સ્ત્રાવ કરશે કેનો સ્ત્રાવ કરશે ઇન્ટરફેરોન આ ઇન્ટરફેરોન છે એ અન્ય બીજા બિનસેપી રોગો છે એને વાયરસના સેપથી છે એ રક્ષણ આપવાનું છે એ કાર્ય કરશે તો આને શું કહેવાય કોષ રસીય અંતરાય સાઇટોકાઇન બેરિયર આમ જન્મજાત પ્રતિકારકતા છે એમાં ચાર પ્રકારના અંતરાયો અવરોધો છે એ આપણે જોઈએ કે જન્મતાની સાથે છે એ વારસામાં છે એ મળે પહેલા પ્રકારનું આપણે જોયું શારીરિક અંતરાય બીજા પ્રકારનું છે એ આપણે જોયું દેહધાર્મિક અંતરાય ત્રીજા પ્રકારમાં કોષાંતરીય અંતરાય અને ચોથો પ્રકાર આપણે જોયો એ જોઈએ કોષરસીય અંતરાય આમ જન્મજાત પ્રતિકારકતાની અંદર પહેલાં જ આપણે જોયું એમ કે એ બિન ચોક્કસ નોન સ્પેસિફિક છે એના કારણે કોઈ ચોક્કસ રોગો સામે જ લડશે એમ હોતું નથી હવે પ્રતિકારકતાનો જે બીજો પ્રકાર છે એના વિશે છે એ આપણે માહિતી છે એ મેળવીએ તો પ્રતિકારકતાના બીજા પ્રકારની અંદર આપણે જોઈશું ઉપાર્જિત પ્રતિકારકતા હવે સમજીએ ઉપાર્જિત પ્રતિકારક ઉપાર્જિત પ્રતિકારકતા છે એ વિશિષ્ટ છે આ પ્રતિકારકતા વિશિષ્ટ મતલબ ચોક્કસ છે જન્મજાત પ્રતિકારકતામાં આપણે શું જોઈશું બિન ચોક્કસ છે નોન સ્પેસિફિક છે પણ આમાં વિશિષ્ટ મતલબ કેવી છે ચોક્કસ ઉપાર્જિત પ્રતિકારકતા ચોક્કસ શા માટે કહેવાય કારણ કે કોઈ ચોક્કસ સ્પેસિફિક પ્રકારના રોગકારકો છે એનો સામનો છે એ કરશે અને આ પ્રતિકારકતા છે આ પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે સ્મૃતિ આધારિત એટલે શું છે ઓળખવાની ક્ષમતા યાદ રાખવાની ક્ષમતા મેમરી રિલેટેડ
કે ઉપાર્જિત પ્રતિકારકતા એ સ્મૃતિનો ગુણધર્મ છે, એ ધરાવે છે, એટલે કે કોઈ રોગકારકો હોય એને ઓળખવાની છે એ ક્ષમતા છે ધરાવે. ઉપાર્જિત પ્રતિકારકતામાં કઈ રીતનું થાય એ આપણે જોઈએ. માનો કે કોઈ રોગકારક છે એ પ્રથમ વખત શરીરના સંપર્કમાં આવે ત્યારે આપણું શરીર છે એ નિમ્ન કક્ષાનો પ્રતિસાર છે એ આપશે, જેને પ્રાથમિક પ્રતિસાર છે એ આપણે કહે. પણ આ જ રોગકારક જો ફરી વખત શરીરની અંદર દાખલ થયું તો સ્મૃતિના ગુણધર્મના આધારે આપણું શરીર છે એની ઓળખ કરી અને એની સામે ઉચ્ચ તીવ્રતાનો પ્રતિકાર પ્રતિચાર આપી અને આ રોગકારકો છે એનો નાશ છે એ કરી નાખે. તો જોઈએ આપણે હવે એમાં પ્રાથમિક પ્રતિસારમાં કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકને સંપર્કમાં આવે ત્યારે તે નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિસાદ આપે. તો આનો મતલબ શું છે કે જ્યારે આપણું શરીર પહેલી વખત કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે આપે, અને આપણે શું કહી પ્રાથમિક પ્રતિસાર છે એ આપો એ રીતનું છે આપણે કહી શકીએ. ક્લિયર? મતલબ કે જ્યારે પ્રાથમિક પ્રતિસાર આપે ત્યારે આપણે થોડાક થોડાક એના લક્ષણો બતાવે, જેમ કે તાવ આવવા માંડે, બરાબર? કેમ? તો કે એ સમયે એને કેવો પ્રતિસાર પ્રતિકાર કરેલો છે? તો કે નિમ્ન રોગ. પણ આ રોગકારક બીજી વખત શરીરના સંપર્કમાં આવે અથવા તો શરીરમાં પ્રવેશે ત્યારે આપણું શરીર ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિસાદ આપે. પ્રતિચાર આપે છે. આનો મતલબ એવો કે આપણા શરીરને પ્રથમ હુમલાની સે યાદ છે, સ્મૃતિ છે. મતલબ કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે, એટલે કે એને જે વખતે પ્રથમ વખત રોગકારક આપણા સંપર્કમાં આવ્યો અને પ્રાથમિક પ્રતિચાર આપ્યો હતો રોગકારકો સામે લડવા માટે એને યાદ છે. એટલા માટે જ્યારે એ જ રોગકારક આપણા શરીરની અંદર બીજી વખત દાખલ થયો તેવડે આપણું શરીર ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય પ્રતિચાર છે અને આપશે અને આ રોગકારકો છે એનો નાશ કરી નાખે. આના ઉપર આપણે કહી શકીએ કે આપણા શરીરને જે પ્રથમ હુમલાની સ્મૃતિ હતી એના આધારે એણે એ રોગકારક સજીવ છે એની ઓળખ કરી અને એને આપણા શરીરમાં છે એ આવતું અટકાવ્યું અથવા તો એનો નાશ કરી નાખે. હવે બીજું સૌથી અગત્યનું કે આ જે પ્રતિસાર આપે, પ્રાથમિક પ્રતિસાર આપ્યો, દ્વિતીય પ્રતિસાર આપ્યો, એ શેના કારણે થાય? તો કે આપણા શરીરની અંદર રુધિરમાં બે પ્રકારના લસિકા કોષો છે, હાજર છે. એમાં આવશે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. આ પ્રતિસાર આપણા રુધિરમાં રહેલા બે લસિકા કોષો મતલબ લિમ્ફોસાઇટ, બે લસિકા કોષોમાં બી લસિકા કોષ અને
टी लसिका द्वारा आपवामां समझाणो कि जे प्राथमिक अने द्वितीय प्रतिसाद आपे कोण आपे छे तो कि बी लसिका कोषो अने टी लसिका कोषो से आपशे। जोईए आपणे बी लसिका कोषो अने टी लसिका कोषो टी लसिका कोष पहलू बी लसिका कोष अपना शरीर में प्रोटीन संय बनावे के रोगकारक सजीवों सामे लड़वा माटे बी लसिका कोषो अपना शरीर ने अंदर प्रोटीन नु लश्कर बनावशे आर्मी के जे रोगकारको सामे से ई लड़वा माटे सतत ने सतत खड़े पगे से हाजर होय। आ रोगकारको सामे जे लड़े से एना माटे आपणे शब्द हुं वापरी आ संय माटे तो कि एंटीबॉडी। आ संय आ प्रोटीन संय रोगकारको सामे लड़े से रेडी। आ प्रोटीन संय ने प्रतिद्रव्य कहेवाय ने प्रतिद्रव्य प्रतिद्रव्य एनो मतलब हुं छे एंटीबॉडी। शुं शब्द वापरशुं एना माटे आपणे एंटीबॉडी के जे शरीरमां आवेला एंटीजन प्रतिजन अथवा तो रोगकारको से एनी सामे से ए लड़े से। एज रीतनुं टी लसिका कोषोमां जोईए समजजो के ते एंटीबॉडी उत्पन्न करता नहीं परंतु एंटीबॉडी उत्पन्न करवामां बी लसिका कोषो ने मदद करे हुं करशे बी लसिका कोषो ने से ई एंटीबॉडी उत्पन्न करवामां से ए मदद करशे कम्प्लीट। पछी बीजू याद राखजो बी लसिका कोष आपणे समजे कि बी लसिका कोष शा माटे नाम आप्युं कारण के ई बोन मेरो मां उत्पन्न थाय बोन मेरो એટલે અસ્થિ મજ્જા એટલે બોન મેરોમાં ઉત્પન્ન થાય એટલે હું નામ આપ્યું એને બી લસિકા કોષ પ્રથમ અક્ષર લીધો બી લસિકા કોષ। ટી લસિકા કોષો કે બોન મેરોમાં ઉત્પન્ન થાય પરંતુ થાઈમસમાં પરિપક્વ બને થાઈમસ ગ્રંથિમાં પરિપક્વ બને થાઈમસ ગ્રંથિમાં પરિપક્વ બને એટલે નામ હું આપ્યું ટી લસિકા કોષો। યાદ રાખજો બી લસિકા કોષો અને ટી લસિકા કોષો બંને ઉત્પન્ન ક્યાંથી થાય છે બોન મેરોમાંથી જ થાય પણ બી લસિકા કોષો છે એ બોન મેરોમાં ઉત્પન્ન થાય અને બોન મેરોમાં જ પરિપક્વ બને છે એટલે એને બી લસિકા કોષ કીધું। જ્યારે ટી લસિકા કોષોમાં કે બોન મેરોમાં ઉત્પન્ન થાય પરંતુ પરિપક્વ ક્યાં થાય છે થાઈમસ ગ્રંથિમાં એટલે એને હું નામ આપ્યું ટી લસિકા કોષો કમ્પ્લીટ। પછી બીજું જોઈએ હવે એન્ટીબોડીની રચના એન્ટીબોડીની રચના કે જે બી લસિકા કોષો એન્ટીબોડી નિર્માણ કરે છે એ એન્ટીબોડીની રચના છે કઈ રીતની હોય
चार पॉलीपेप्टाइड श्रृंखलाओ सही आवेली हशे। अरे टेक्स्टबुक नी अंदर तमारे आकृति सही आपेली छे, वाय आकार नी आखी रचना सही बनी। एमां आ जे भाग छे अहींया ए भाग छे एंटीजन जोड़ाण स्थान, जे चार पॉलीपेप्टाइड श्रृंखलाओ सही आवेली छे એમાં આ બહારની બાજુની જે નાની છે એને કહેવાય હળવી શૃંખલા, અને અંદરની બાજુની જે શૃંખલા છે એને કહેવાય ભારે શૃંખલા, ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા છે। આ ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા પૈકી જે બહારની બાજુની નાની છે એને કેવી કહેવાય હળવી શૃંખલા, અને અંદરની જે છે એને કેવી કહેવાય ભારે શૃંખલા કે જે મોટી છે। તો આપણે ભારે શૃંખલા હોય એના માટે કેવો શબ્દ વાપરીએ, હેવી ચેઇન કહેવાય ને ઇંગ્લિશમાં એને, અને હળવી શૃંખલા હોય એને આપણે શું કહીએ લાઇટ ચેઇન। કમ્પ્લીટ। તો હવે એન્ટીબોડીમાં આપણે જોઈએ કે ભારે શૃંખલા હેવી ચેઇન કેટલી છે, તો કે એની સંખ્યા કેટલી છે બે, એક અને બે, તો એને કહેવાય એસ ટુ। હળવી શૃંખલાની સંખ્યા કેટલી બે, તો લાઇટ એટલે શું થાય એલ ટુ, એટલે એને આપણે કઈ દર્શાવી કે એસ ટુ એલ ટુ તરીકે છે એ દર્શાવી શકીએ। આકાર કેવો છે, તો કે વાય આકારની છે એ જોવા મળે। ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય એમાંથી બે ભારે શૃંખલા હેવી સેન અને બે હળવી શૃંખલા એટલે કે લાઇટ સેન, એટલે આપણે એસ ટુ એલ ટુ તરીકે છે એ દર્શાવી શકીએ। કમ્પ્લીટ। પછી બીજું, આપણા શરીરની અંદર છે એ વિવિધ પ્રકારના જે એન્ટીબોડી સર્જાય છે એ કહીએ IgA એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, IgM ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ, IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇ અને IgG ઇમ્યુનોગ્લોબ્યુલિન જી। રેડી, Igનો મતલબ શું થાય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન। હવે આનું પ્રમાણ છે એ અલગ અલગ હોય, એના આધારે એક ટ્રીક યાદ રાખવા માટેની IgE પાંચ પ્રકારની એવા એન્ટીબોડી છે ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય, જી એ એમ ડી અને ઈ। તો આનું ટ્રીક કઈ રીતે યાદ રાખવાની, ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજી ગામડે, શું થઈ ગયું આઈજી ગામડે, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ। આમાં જેનું પ્રમાણ વધારે છે ને એ ક્રમમાં છે આપેલું છે, સૌથી વધુ પ્રમાણ જીનું, એનાથી ઓછું એ, એનાથી ઓછું એમ, એનાથી ઓછું ડી અને એનાથી ઓછું આવશે ઈ। એટલે ટ્રીક કઈ રીતે યાદ રાખવાની, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી એટલે કે આઈજી ગામડે। કમ્પ્લીટ। ત્યાર પછીનું, એન્ટીબોડી છે રુધિરમાં જોવા મળે, એન્ટીબોડી રુધિરમાં જોવા મળે માટે તેને તરલ પ્રતિકારકતા, તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહે છે। તેડી બે ભાગની અંદર છે એ વિભાજિત છે એ કરશે, જોઈએ આપણે તરલ પ્રતિકારકતા પ્રતિચારમાં કે પહેલા પ્રકારમાં એને વિભાજિત કરશે એન્ટીબોડી મધ્યસ્થી, એન્ટીબોડી મધ્યસ્થ જેમાં બી લસિકા કોષોના આધારે થાય, કેના આધારે, કારણ કે બી લસિકા કોષોનું કામ હોય છે આપણે પહેલાં જ જોયું કે બી લસિકા કોષો છે એન્ટીબોડી ઉત્પન્ન કરે, એટલે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતામાં કોણ ભાગ ભજવે બી લસિકા કોષો, અને ત્રીજું આવશે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એને કહેવાય સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, જેને ટૂંકમાં આપણે દર્શાવી CMI સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી। એમાં આ પ્રતિકારકતા છે એમાં ટી લસિકા કોષો છે એ ભાગ ભજવે, કે ટી લસિકા કોષો છે એમાં માધ્યમ બને, ટી લસિકા કોષો માધ્યમ છે બનશે, કેમાં એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતામાં માધ્યમ બી લસિકા કોષ
અને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા જે છે એમાં કઈ આવશે, સેલ મીડિયેટ ઇમ્યુનિટી એટલે કે CMI, એમાં ટી લસિકા કોષો છે એ માધ્યમથી બને. બીજું એમાં જોઈએ આગળ કે આપણા શરીરમાં માનો કે હૃદય, કિડની કે આંખ એ કામ કરવાનું ધીમું કરે અથવા તો એની અંદર કોઈ ખામી સર્જાય તો આનો એકમાત્ર વિકલ્પ શું રહે તો કે પ્રત્યારોપણ. જેને અંગ પ્રત્યારોપણ છે એ કહીએ કે અન્ય કોઈ વ્યક્તિ હોય એનું હૃદય અથવા તો કિડની અથવા તો આંખ હોય એનું બીજા વ્યક્તિમાં છે એનું ટ્રાન્સપ્લાન્ટ કરવું, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ. આપણે વારંવાર એવા મુદ્દાઓ છે, કિસ્સાઓ સાંભળતા હોય કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું. તો આપણે જાણીએ છીએ એમ કે જ્યારે આવું પ્રત્યારોપણ, અંગોનું પ્રત્યારોપણ થતું હોય એવા સમયે આપણા શરીરનું પ્રતિકારક તંત્ર છે એને નકારે. શરીરનું પ્રતિકારક તંત્ર તેને નકારે. શા માટે? કે જ્યારે અંગ પ્રત્યારોપણ થતું હોય ત્યારે પહેલી બાબત કે વ્યક્તિનું રુધિર જૂથ એ છે એની સંગતતા છે એ જાળવવી પડે. રેડી. આ ઉપરાંત બીજું આવે HLA કોમ્પ્લેક્સ એટલે કે હ્યુમન લિમ્ફોસાઇટ એન્ટીજન, બરાબર. એની સંગતતા છે એટલે કે PCA સંગતતા અને રુધિરની સંગતતા એ તપાસ્યા પછી જ કોઈ નજીકના પરિવારના સભ્યોનું અંગ છે એનું છે એ ટ્રાન્સપ્લાન્ટ છે એ કરવામાં આવે. અને એ સમય પણ ઇમ્યુનોસપ્રેઝન્ટ એટલે કે પ્રતિરક્ષામાં જે અવરોધક દવાઓ હોય એ પણ સતત છે એ શરૂ રાખવી જોઈએ. કારણ કે આપણું શરીર છે એ સ્વજાત અને પરજાત વચ્ચેનો છે એ ભેદ પારખી શકે. એટલે અન્ય કોઈ પ્રાઇમેટ કે બીજા કોઈ પ્રાણી કે દૂરના વ્યક્તિ છે એના અંગ છે એ આપણું શરીર સ્વીકારતું નથી. જો આપણો પરિવારના કોઈ નજીકના સંબંધી હોય તો એનું રુધિર જૂથ અને એનું HLA કોમ્પ્લેક્સ એટલે કે હ્યુમન લિમ્ફોસાઇટ એન્ટીજન જે કોમ્પ્લેક્સ છે એ છે એ સંગત છે એ થતું હોય તો એના કારણે આપણું શરીર છે એને એક્સેપ્ટ છે કરી શકે એટલે કે સ્વીકારી શકે. તો આ છું ઉપાર્જિત પ્રતિકારક.